વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતથી પાકિસ્તાનમાં હલચલ છે. પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે બાલાકોટ એર સ્ટ્રાઇકનો મુદ્દો ઉઠાવીને કહ્યું છે કે ભારત પાકિસ્તાનનો એક ઘણું જ લડાઈ કરનારું પાડોશી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ભારત અને અમેરિકાના સંબંધો પાકિસ્તાનની કિંમતે ન હોવા જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની પોતાની પહેલી રાજકીય મુલાકાતે છે. ભારત દ્વારા જનરલ એટમિક્સ MQ-9 રીપર સશસ્ત્ર ડ્રોનની ખરીદીને લઈને એક મોટી સમજૂતીની ઘોષણા કરી છે, તો બીજી તરફ કંગાળિયતનો સામનો કરી રહેલા અને પહેલેથી ચીનની ચુંગલમાં ફસાયેલા પાકિસ્તાનના લોકો ફફડી રહ્યા છે કે જો ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે તો તેની પાકિસ્તાન પર ખરાબ અસર થશે. બાલાકોટ એર સ્ટ્રાઇકનો પરોક્ષ ઉલ્લેખ કરતા વોઇસ ઓફ અમેરિકાને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિરા નબ્બાની ખાને કહ્યું છે કે કોઈપણ ચીજને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. પાકિસ્તાનનો એક ઘણું જ લડાકુ પાડોશી છે, જેમાં 2019માં પાકિસ્તાનમાં જેટ મોકલીને સૈન્ય દુસાહસ કર્યું. હિના રબ્બાની ખારે આ પગલાને અભૂતપૂર્વ અને અકલ્પનીય ગણાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા પુલવામા એટેકમાં CRPFના 40 જવાનો શહીદ થયાના 2 સપ્તાહ બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. 26 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પોને ધ્વસ્ત કરવામાં આવ્યા. ભારત અને અમેરિકા વચ્ચેની ડિફેન્સ ડીલ્સને લઈને હિના રબ્બાનીએ કહ્યું છે કે દુનિયાએ એ ફેક્ટર પર ધ્યાન આપવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે શું પ્રાદેશિક સુરક્ષામાં ભૂમિકા માટે પ્રચારિત કરાય પહેલા લોકો તેને લાયક છે. દુનિયાએ જોવું પડશે કે શું તેમના કારણે સંઘર્ષ વધ્યો કે સમાધાન નીકળ્યું. અમને આશા છે કે ક્ષેત્ર અને પાકિસ્તાન માટે કંઈ પણ ખોટું નહીં થાય. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારત અને અમેરિકા પોતાના સંબંધ સારા કરી રહ્યા છે, તેનાથી પાકિસ્તાનને કોઈ સમસ્યા નથી, પરંતુ આવું પાકિસ્તાનના ભોગે થાય નહીં. તો ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બોસિતે કહ્યું છે કે અમેરિકા અને ભારતની સંરક્ષણ ભાગીદારીથી દક્ષિણ એશિયામાં અસ્થિરતા વધશે અને શસ્ત્ર દોડ શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન અમેરિકા કરતા અત્યારે ચીનની વધુ નજીક છે અને ચીન તથા અમેરિકા વચ્ચે વૈશ્વિક સ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીને પાકિસ્તાનમાં ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર દ્વારા અબજો ડોલરનું રોકાણ કર્યું છે. તેમ છતાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વણસેલી જોવા મળી રહી છે અને પાકિસ્તાનને વૈશ્વિક સંસ્થાઓ દ્વારા લોન મળી રહી નથી.